બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સાંસદ પરબતભાઈ પટેલે મુખ્યમંત્રીને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં પરબતભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રીને કરણપુરાથી બોરડુ સુધીના માર્ગની માંગ કરવા ઉપરાંત ગામના રસ્તાઓને પાકા ડામરોડ બનાવી આપવાની માંગ કરી છે. સાંસદે તેમના પત્રમાં જણાવ્યું હતું કે સ્થાનિક સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. સાંસદ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કરણપુરા અને બોરડુ સહિત દેસડા ગામના પણ રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ડીસામાં કૃષ્ણ આનંદ ગરબા મંડળ દ્વારા આજે 12 કલાકની ધૂન યોજાઈ હતી. ડીસાની મૂળ ગાંચી જ્ઞાતિ સમાજની વાડીમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં મા બહુચરના ભક્તો હાજર રહ્યા હતા. ડીસા શહેરમાં આવેલી મોર મોદી સમાજની વાડીમાં આજે ઐતિહાસિક ધાર્મિક ઘટનાએ સાક્ષી બની હતી. ડીસામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત કૃષ્ણ આનંદ ગરબા મંડળ દ્વારા 12 કલાકની અખંડ ધૂન યોજાઈ હતી. આ અખંડ ધૂન વહેલી સવારના 7 વાગે શરૂ થઈ હતી અને મોડી સાંજના 7 વાગ્યા સુધી ચાલી હતી. આ ધૂન દરમિયાન આનંદ ગરબાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. ડીસા સહિત આસપાસના ગામો અને શહેરોમાંથી આનંદ ગરબાના મંડળો આજે એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા અને મા બહુચરની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. ડીસામાં કાર્યરત કૃષ્ણ આનંદ ગરબા મંડળના છેલ્લા 10 વર્ષથી આનંદ ગરબાનું આયોજન કરે છે. આજે આ મંડળની સ્થાપના પૂરી થયા અને 10 વર્ષ પૂરા થતા નાની બાળકોને જમાડવામાં પણ આવી હતી. સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધીની અખંડ આનંદ ગરબાની ધૂન રાખેલી છે, જેમાં બહારથી પણ અમે 40 જેવા મંડળો બોલાયા છે અને ડીસાના બધા જ જે બી અમારા આખી સમાજ બીજી સમાજ જ્યાં જ્યાં અમે ગરબા કરવા જઈએ છીએ એ બધા જ ભક્તોને અહીંયા પધારવાનું આમંત્રણ છે અને ગરબાનો જીલવા માટે અમે અહીંયા બોલાયા છે અને 7 વાગ્યા સુધી સાંજે સતત ગરબા રમશે, ગરબા ગવાશે, એક જ આખો દિવસ અખંડ સવાર 7 થી સાંજે 7 વાગ્યા સુધીની અખંડ ધૂન છે જે અને દરેક બહેનો તથા ભાઈઓ એનો લાવો લેશે અને સાંજે સૌ માની પ્રસાદ લઈ અને છૂટા પડશે. જય માતાજી, જય બહુચર. આ બહુચરની મહાધૂન હાથોડ રાખવામાં આવેલ છે, જેમાં અમદાવાદ, સુરત અને પાટણ દરેક આનંદ ગરબા મંડળો હાજર રહે છે. આજે સવારના 7 વાગ્યા શરૂ થઈ સાંજે 7 વાગ્યા સુધી આ મહાધૂન રાખવામાં આવે છે. આ બહુચરના આનંદના ગરબાની મહાધૂન સમાજમાં દરેક ભાઈઓની આશા ફળે અને સમાજને પ્રગતિ કરે તે અર્થે આ મહાધૂન રાખવામાં આવેલ છે. આ બહુચરની સર્વની મનોકામના પૂર્ણ કરે એ પ્રમાણે આ બહુચરની મહાધૂન દર વર્ષે રાખવામાં આવે છે, જેમાં સમાજના દરેક ઘરના સારા વ્યક્તિઓ હાજર રહે છે. આ બહુચર સૌની પ્રગતિ કરે, સૌની આશા ફળે એ પ્રમાણે બહુચરની મહાધૂનમાં ભાગ લે છે. બહુચરમાં સૌની આશા પૂરી કરે અને બહુચરમાં જે મહાધૂન સવારના 7 વાગે શરૂ થાય છે તે સાંજે 7 વાગે પુનઃ ઉઠી નાખવામાં આવે છે. સમાજના સારા એવા વર્ગો આ ભાગ લે છે અને આ મહાધૂન દર વર્ષે રાખવામાં આવે છે. આ મહાધૂનમાં સુરત, અમદાવાદ તેમજ પાટણના ગરબા મંડળો આવે છે. લગભગ 500 થી 700 માણસનો આપણે જમણવાર પણ સાથે રાખવામાં આવે છે, જે પ્રસાદ રૂપે દરેકને આપવામાં આવે છે. આ બહુચરમાંના આ પ્રસાદનો લાભ લેવા સમાજના દરેક ભાઈઓને વિનંતી છે. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય નીકાળીને આયોજકોના આમંત્રણને માન આપીને ખાસ પધારેલા મગનલાલ માળીએ પણ ધૂનનો લાભ લીધો હતો. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.